सब्सक्राइब करो आ चैनल ले। आड़ यतो वापी दरिद्रो वा दुखित सुखी तो पीवा निर्दोषच सदोषच व्यस्यः परमा गतिः। अर्थात भले धनी होय के निर्धन, दुखी होय के सुखी, निर्दोष होय के सदोष, मित्रज मनुष्यनो सौथी मोटो सहारो होय छे। मित्रज संसारमां सौथी हितेशी अने सुख दुखमां छायानी जेम साथे चालनारो साथी होय छे। जेम मारा सखा हता श्रीदामा सुदामा मधुकट सदानंद, तेओ मारी दरेक लीलामां हमेशा मारी साथे रहता अने मने सबळ करता हता। एटले भले परिस्थितियो केवी पण होय, साचा मित्रनो साथ क्यारेय छोड़वो न जोईए। तुलसी तुलसी जो हूँ लय आवियो 108 तुलसी दाड। लड्डू गोपाल नी खास कृपा छे तारी ऊपर, आ वक्ते भूलियो नहीं भूल बुद्धि। मातुश्री मातुश्री તમે મને આમ કેમ જુઓ છો, જાણે હું કઈ ભૂલી ગઈ હોઉં। તુલસી બેટા, તે ભગવાનના જન્મોત્સવની બધી તૈયારી કરી નાખી છે, ઘર સજાવી દીધું છે, ઉત્સવની બધી સામગ્રી એકઠી કરી લીધી છે, પણ આપણા લડ્ડુ ગોપાલને સૌથી પ્રિય જે માખણ મિશ્રી છે એનું નોતરું આપ્યું। માખણ મિશ્રીના ભોગનું નોતરું? હા તુલસી, એટલા માટે જ તો માખણ મિશ્રી ખાવા માટે જ કંસનો કારાગાર તોડીને કૃષ્ણ ગોકુળ આવી ગયા હતા। એટલે વિના માખણ મિશ્રીના જન્માષ્ટમી અધૂરી છે। પણ મને તો માખણ મિશ્રીનો ભોગ બનાવતા નથી આવડતો। બેટા, પણ આજે તો તને બનાવવો જ પડશે, અને બિલકુલ એમ જ જે માતા યશોદા એમના કાનુડા માટે બનાવતી, અને તેઓ ભાગી ભાગીને આવી જતા હતા। તો પછી મને તમારી હેલ્પ જોશે? ગોપાલા ગોપાલા તુલસી, આજે તો મારી પાસે એક મિનિટનો પણ સમય નથી। ઠીક છે સુમિત્રા દેવી, હું તમારા પતિદેવને પૂછી લઈશ। હવે તેઓ તો સવારથી ગોવર્ધન યાત્રા પર નીકળ્યા છે, સાંજે કથાનો સમય આવશે, હવે જે પણ કરવાનું છે તારે જ કરવું પડશે। લડ્ડુ ગોપાલ ફક્ત મારા ભગવાન નથી, મારા સખા પણ છે, અને જો એમને માખણ મિશ્રીનો ભોગ આટલો પ્રિય છે તો આ પ્રિય ભોગ હું બનાવીશ એમની માટે। રજિસ્ટ્રાર, આ નોટિસ તો તું જમીન પર ઉભો રહીને પણ વાંચી શકતો હતો, તને ખબર છે ને તને આટલી ઊંચાઈ પર ચડાવીને આ નોટિસ વાંચવાનું સન્માન કેમ આપ્યું છે ખબર છે ને તને? હા સોલંકીજી, મેં હોમવર્ક નથી કર્યું। ખબર છે આને? હા, આને કહેવાય જાણી જોઈને લાત ખાવી। તારા એક કંટાળ થી કેટલો મોટો તમાશો થયો ખબર છે? અરે બાબુજીની પાર્ટી ખરાબ થઈ ગઈ। સોલંકીજી, સામાન્ય રીતે જમીન વેચવામાં કોઈ ફેમિલી મેમ્બરને કોઈ આપત્તિ નથી થતી, મેં તો વિચાર્યું આ તો તમારો મામલો છે, ભલે કોઈની શું હિંમત થશે ઓબ્જેક્શન લેવામાં। તો હવે આમાં પણ સરકારની જ ભૂલ છે? એવું કહી રહ્યો છે? ના 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 ના, અહીં તહીં માથું હલાવીને વાતને અહીં તહીં નહીં કર। એ કે તુલસી ધામ ત્રિગુણ સોલંકીના નામે કઈ રીતે થશે? એમાં તુલસીનો એનઓસી લાગશે। એનઓસી? એનઓસી? એ કોયડો ઉકેલીશ કે નહીં? હવે એનઓસી સમજાવવા માટે જજને લાવો। એનઓસી નો અર્થ છે જો તુલસી આ લખીને આપી દે કે તુલસીધામ તમારા નામ પર કરવા માટે એને કોઈ ઓબ્જેક્શન નથી, તો પછી એક મહિનાની અંદર ફાઇલિંગ રદ કરીને તમારા નામે જમીન કરી શકીશું। એનઓસી? બસ ઠીક છે, મળી જશે તુલસીનું પણ એનઓસી, મળી જશે એના બાપનું એનઓસી પણ મળી જશે, એના આખા ખાનદાનનું એનઓસી મળી જશે તને, તુલસી ધામ મારા નામે કરવા માટે। મનુષ્ય સારી રીતે જાણે છે કે સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ હોય છે, તો પણ મનુષ્ય મનમાં સારા ફળની ઈચ્છા લઈને ખરાબ કર્મ કરે છે। તે એ ભૂલી જાય છે કે દરેક કરેલા કર્મનું ફળ આ જીવનમાં મળે છે। હે લડ્ડુ ગોપાલ, આજે હું તમારો પ્રિય ભોગ માખણ મિશ્રી બનાવવા જાઉં છું, કૃપા કરજો
આપ પણ બિલકુલ એવો જ બને જેવો યશોદા માતા તમારા માટે બનાવતા હતા. માખણ મિશ્રીનો ભોગ મને સંસારમાં સૌથી અધિક પ્રિય છે, કેમ કે માખણ અધર્મના પ્રતિરોધનું પ્રતીક છે. જ્યારે કંસ મામાના સૈનિક આખા ગોકુળમાંથી દૂધ, દહીં અને માખણ મથુરા લઈ જતા હતા, ત્યારે મેં આ અધર્મનો પ્રતિરોધ કરવા માટે ઘર ઘરથી માખણ ચોરીને ખાવાનું પ્રારંભ કર્યું હતું અને માખણ ચોર કહેવાયો હતો. એ જ મિશ્રીમાં મારા ભક્તોના પ્રેમની મીઠાશ છે, એટલે માખણ અને મિશ્રી એક સાથે કર્મ અને પ્રેમનું પ્રતીક છે અને કર્મ અને પ્રેમ જ સંસારનો સાર છે, એટલે માખણ મિશ્રીનો ભોગ મને સંસારમાં સૌથી અધિક પ્રિય છે. હે લડ્ડુ ગોપાલ, તમારા માટે તમારો પ્રિય માખણ મિશ્રીનો ભોગ બન્યો છે અને તમને નોતરું આપું છું કે તમે તમારો પ્રિય ભોગ ખાવા ચોક્કસ આવો અને તમારી પરમ ભક્ત તમારી સખી તુલસીનું આ નોતરું સ્વીકાર કરો અને અમારા ઘરે સાક્ષાત પધારો. કોઈ મને સાચા મનથી માખણ મિશ્રીનો ભોગ લગાડે અને હું ના આવું એવું ક્યારે થઈ જ ન શકે, એટલે મને તારું નિમંત્રણ સ્વીકાર છે તુલસી. અને કેવળ તારો જ નહીં, પરંતુ મારી જન્માષ્ટમી મનાવવા માટે આ સંસારમાં જે જે ઘરમાં પણ માખણ મિશ્રીનો ભોગ બન્યો છે, જેણે જેણે પણ મને માખણ મિશ્રીનો ભોગ બનાવીને નિમંત્રિત કર્યો છે, હું સાક્ષાત કોઈ ને કોઈ રૂપમાં આવીને એ ભોગનો સ્વીકાર કરીશ અને સાક્ષાત સ્વયં ગ્રહણ કરીશ. મારા મનપસંદ મેથીના ભજીયા. અરે ધર્મપત્ની જી, આજે આ વગર ચોમાસે વરસાદ કેમ? દોડી દોડીને આવ્યા ભજીયા, છન 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 તેલમાં નાચ્યા. હે અરે, તેલમાં બહુ શરમાય ભજીયા. ધર્મપત્ની જી, તમે અધર્મી પતિ પર આજે વિશેષ કૃપા કેમ કરી હશે? કેમ કે તમે તમારું વર્ષો જૂનું આપેલું વચન નિભાવ્યું, એનો અર્થ તમારામાં આજે પણ ક્યાંક ને ક્યાંક ધર્મ જીવિત છે, એટલે બનાવ્યા. ત્યારે તો આપણે બંને સાથે મળીને મનાવી જોઈએ આ ખુશી. ખાઓ મારા પસંદના મેથીના ભજીયા. જી નહીં, આજે મારું જન્માષ્ટમીનું વ્રત છે. જન્માષ્ટમી? આજે જન્માષ્ટમી છે? ત્યારે તો આજે ગોરબા ગામમાં ધામે ધૂમે થતી હશે જન્માષ્ટમીની તૈયારી. તમે બહુ સારું કર્યું તુલસીને બચાવીને, નહીતર ભગવાન લડ્ડુ ગોપાલની ભક્ત એમની જન્માષ્ટમી ન મનાવી શકત. પણ કાલે ગોરબા ગામમાં દહીં હાંડી તો હું જ ફોડે. અરે તમે ક્યાં ચાલ્યા? મેં મારું વચન નિભાવ્યું છે તો હવે તમે તમારું વચન નિભાવો. ખાઓ મેથીના ભજીયા. જી, તમે મારું વ્રત ન તોડો. હંમેશા લાડુ ખાઈને પોતાનું વ્રત તોડો છો, આજે મેથીના ભજીયા ખાઈને તમારું વ્રત તોડો. સમજાવ્યું છે કે તમારા રોકવાથી રોકાશે નહીં ત્રિગુણ, તુલસીએ તો મરવું જ પડશે. તુલસી કાલે તો બચી ગઈ, પણ જો એણે કાલે ગોરબા ગામમાં એનોસી નથી આપ્યું તો બધાની સામે મરશે તુલસી. કૃષ્ણ, મને માફ કરજો, આ વર્ષે હું તમારું જન્માષ્ટમીનું વ્રત પૂરું ના કરી શકી, પણ આ અનર્થ ન થવા દેતા.
દરેક અધર્મને હરાવવા માટે ધર્મને કષ્ટ ઉઠાવવા પડે છે, દુઃખ ભોગવવા પડે છે, જેમ મારી માતા દેવકીને કારાગારમાં રહેવું પડ્યું હતું. અને જ્યારે જરાસંઘ સાથે મારું યુદ્ધ થયું તો મને લોકોને અને એમના જીવનની રક્ષા કરવા માટે યુદ્ધ છોડીને દ્વારિકા જવું પડ્યું અને રણછોડ બનવું પડ્યું. એટલે ધર્મના માર્ગ પર ચાલતા ચાલતા આપણને ક્યારેક એવું પણ લાગે છે કે આપણી હાર થઈ રહી છે, પણ વાસ્તવમાં એ હાર નથી હોતી. આપણે થોડા સમય માટે રોકાઈને હારને જીતમાં બદલવાની તૈયારી કરતા હોઈએ છીએ, કેમ કે ધર્મ પર ચાલનારાઓને ક્યારેય હાર નથી થતી. ભક્તિ પર ચાલનારાઓને હું ક્યારેય હારવા નથી દેતો. હું સદા સદા કોઈ ને કોઈ રૂપમાં એમની સાથે ચાલુ છું.